દર્શક મિત્રો મંતવ્ય ન્યૂઝના કૃષિલક્ષી કાર્યક્રમ કૃષિ યાત્રામાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું નેહલ ખેડૂત મિત્રો આજે આપણે કૃષિ યાત્રા અંતર્ગત ચર્ચા કરીશું જેનો વિષય છે સજીવ ખેતી દર્શક મિત્રો મહત્વની બાબત એ છે કે સજીવ ખેતીની જ્યારે વાત કરીએ ત્યારે આજના યુગમાં સજીવ ખેતીનું ખૂબ જ મહત્વ છે અને એટલા માટે જ આ વિષય આપણે પસંદ કર્યો છે છે હવે કહી શકાય કે દિવસો બાકી ચોમાસાને ત્યારે ખેડૂતોએ ખાસ કરીને સજીવ ખેતીનો કઈ રીતે મહત્તમ ઉપયોગ કરવો જોઈએ આ બધી જ વાતો આપણે આજના આ કાર્યક્રમમાં કરીશું અને આ તમામ બાબતોથી આપને વાકેફ કરાવશે આપણી સાથે હરીશભાઈ પટેલ જોડાયા છે અને હરેશભાઈ પટેલનો જ્યારે પરિચય આપવામાં આવે તો તેઓ કિસાન એગ્રી મોલ છે ત્યારે આપની ખેતી અને સજીવ ખેતીને લઈને કોઈ પણ પ્રશ્ન હોય તો આપ વિના સંકોચે અત્યારે અમારો જે ફોન છે તરત આપ ફોન લગાડો ને અમારી સાથે વાત કરી શકો છો ને તેના જવાબ હરેશભાઈ આપને આપશે મહત્વની બાબત એ છે કે સજીવ ખેતીની જ્યારે વાત કરવામાં આવે ત્યારે હવે રાસાયણિક ખાતર કરતા ખૂબ જ સસ્તું સુંદર અને ટકાઉ કહી શકાય તેવો એકમાત્ર વિકલ્પ વિકલ્પ એટલે આ છે છે ત્યારે બાબત એ પણ કે જુદા જુદા જે સજીવ ખાતર છે તેમાં અળસિયાના ખાતરનો પણ સમાવેશ થાય છે કમ્પોસ્ટ ખાતરનો પણ સમાવેશ થાય છે ત્યારે ગૌમૂત્ર તેમજ લીમડાનું દ્રાવણ અને છાશનો પણ એટલો જ ઉપયોગ કરીને સારામાં સારી ખેતી કરી શકાય છે ત્યારે આ જ મુદ્દા પર આપણે આજે વાત કરીશું ચર્ચા કરીશું કે સજીવ ખેતીથી ખાસ કરીને જે કુદરતી સ્વાદ આવે જે મીઠાશ આવે જે સોડમ આવે તેનાથી ખાસ કરીને શરીરને શું લાભ થાય છે મનુષ્ય માટે તે કેટલા આરોગ્યપ્રદ હોય છે તે તમામ મુદ્દે આપણે વાત કરીએ હરેશભાઈ સૌ પ્રથમ જો વાત કરવામાં આવે તો ખેડૂત મિત્રોને એ જાણકારી આપશો કે એકવીસમી સદીમાં જે આપણે વાત કરી રહ્યા છે સજીવ ખેતીની આ એટલા માટે વાત કરીએ છીએ કારણ કે ઓગણીસો ને સાહીઠ પાસઠનો એ જમાનો હતો કે જ્યારે આપણા ત્યાં જે ઘઉંની વાત કરીએ ચોખાની વાત કરીએ અનાજની વાત કરીએ શાકભાજીની વાત કરીએ ઉત્પાદન ખૂબ જ ઓછું હતું અને ત્યારે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવો કદાચ એ મજબૂરી હતી પરંતુ એકવીસમી સદીમાં જો વાત કરીએ તો શું કહેશો નેલભાઈ ખૂબ જ સુંદર વાત કરીએ આપણે એકવીસમી સદી એટલે જ્ઞાન વિજ્ઞાન અને ટેકનોલોજીની સદી છે આજે મંતવ્ય ન્યૂઝ દ્વારા જે પ્લાસ્ટિક મુક્ત મુક્ત ગુજરાતની વાત કરીએ છીએ તો ભવિષ્યમાં મારું સજેશન છે કે ઝેર મુક્ત ગુજરાત આપણે કઈ રીતના કરી શકીએ કારણ કે દરેકના ઘરની અંદર અને આપણા દૂધની અંદર કે જમવાની કોઈ બી ચીજ ખાઈએ છીએ આપણે તો એની અંદર ઝેરના તત્વો અંદર રહેલા છે તો મારી નમ્ર અપીલ છે કે સર્વે ખેડૂત મિત્રો પોતાના માટે અને ગુજરાતના દરેક જે શહેરમાં આપણે જે શાકભાજી મોકલીએ છે દરેકની અંદર ઝેરના તત્વો જાય છે તો જ્ઞાન વિજ્ઞાન અને ટેકનોલોજીની સદી છે ને આવનારું ભવિષ્ય એ સજીવ ખેતીનું છે અને સજીવ ખેતીના માધ્યમથી આપણે જો જૈવિક ખેતી કરીશું તો પર્યાવરણની બી બચત થશે જમીન જે આપણી દિવસે દિવસે બિનઉપજાઉ જે બની રહી છે તો બિન જે જમીન એને ઉપજાઉ કઈ રીતના બનાવી શકીએ તો જીવામૃત ખાતર છે જૈવિક ખાતર આપણે બધી ચર્ચા આજે આ એપિસોડમાં કરવાના છીએ તો બહુ સરસ વાત કરી આગળ જો વાત કરીએ તો દર્શક મિત્રો આપણે ખાસ કહેવાનું કે માત્ર એક સપ્તાહમાં એક જ વાર આ કાર્યક્રમ આવતો હોય છે ત્યારે આપને કોઈ પણ મૂંઝવણ હોય કોઈ પણ પ્રશ્ન હોય તો ચોક્કસથી વિના સંકોચે જે ટીવી સ્ક્રીન પર ફોન નંબર દેખાય છે તે નંબર ઉપર આપણે કોલ કરવાનો રહેશે અને હરેશભાઈ આપને તે અંગેનું માર્ગદર્શન પૂરું પાડશે જે પ્રમાણે આપણે વાત ચાલી રહી છે હરેશભાઈ સજીવ ખેતીની વાત કરીએ તો સૌથી પહેલાં તો તેના પ્રકાર જાણવા છે આપણે પંચામૃતની વાત કરી અન્ય કેટલાક પણ તેને આપણે વિસ્તારથી જાણવું છે અને ખાસ કરીને રાસાયણિક પદ્ધતિ કરતાં સજીવ ખેતી છે 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 તે કઈ રીતે જુદી પડે તેના ફાયદા શું સજીવ ખેતીના ફાયદા પહેલા જોવા જઈએ કારણ કે દરેક ખેડૂત પેલા શું વિચારે કે મને શું ફાયદો થશે કારણ કે અત્યારે દર પાંચ વ્યક્તિ ગુજરાતની અંદર એક વ્યક્તિને ડાયાબિટીસ છે નેહલભાઈ બરોબર છે આ બધા જ પ્રોબ્લેમ છે નાના છોકરોને ડાયબિટીસના પ્રોબ્લેમ બીપીના પ્રોબ્લેમ આ બધા જ પ્રોબ્લેમ આયા કઈથી છે એ એના મૂળમાં આપણે જઈએ તો આપણને ખબર પડે કે આપણા બાપદાદા સાઈઠ વર્ષ પહેલાં જે ખેતી કરતા હતા જેને શાશ્વત ખેતી જેને યોગિક ખેતી જેને ઝીરો બજેટ ઓર્ગેનિક ફાર્મિંગ કહી શકાય બરોબર છે આપણા દાદા કરતા હતા ને હવે જે ઓર્ગેનિક ફાર્મિંગનો કોન્સેપ્ટ આપણને અંગ્રેજોએ થોપ્યો છે કે તમે મલ્ટિનેશનલ કંપનીઓની ઓર્ગેનિક પ્રોડક્ટ ઉપયોગ કરો અને એનો ઉપયોગ કરીને વધારે વધારે ઉત્પાદન લઈ શકો છો પણ આપણે આજે વાત કરવાની છે કે સજીવ ખેતી એટલે કે આપણા આજુબાજુના જે સજીવો છે એ સજીવોને કોઈ નુકસાન કર્યા વગર આપણે કઈ રીતના ઓર્ગેનિક ખેતી કરી શકીએ સજીવ ખેતી કરી કઈ રીતના કરી શકીએ એના મુદ્દે આજે ખાસ વાતચીત સ્નેહલ બિલકુલ બહુ સરસ આપ વાત કરી રહ્યા છો ત્યારે દર્શક મિત્રો આપણે ખાસ જણાવવાનું કે ફોન ઇન લાઈવ પ્રોગ્રામ છે ચોક્કસથી કોલ કરો અને માર્ગદર્શન પ્રાપ્ત કરો હરેશભાઈ જે પ્રમાણે આપણી ચર્ચા ચાલી રહી છે મને યાદ છે કે આજથી થોડા મહિના પહેલા જો વાત કરવામાં આવે તો નોર્થ ઇસ્ટના જે રાજ્યો છે તેમાં આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્યાં ગયા હતા અને સિક્કિમને એક એવું રાજ્ય ઓર્ગેનિક સ્ટેટ જાહેર કર્યું હતું દેશનું એ પહેલું એવું રાજ્ય હતું કે ત્યાં ઉત્પાદન થતી તમામ વસ્તુ છે તે ઓર્ગેનિક છે હવે ત્યાંને જો ઓર્ગેનિક સ્ટેટ બનાવવામાં આવે ગુજરાતની હાલમાં કેવી પરિસ્થિતિ છે આ ઓર્ગેનિક મુદ્દે આપણા ગુજરાતની અંદર એક યુનિવર્સિટી ઊભી કરવા માટે ભારત સરકારના પ્રયાસો અને ગુજરાત સરકારના પ્રયાસો ચાલી રહ્યા છે કે ઉદયપુરની અંદર સોરી આપણે ગુજરાતની અંદર કે જે દક્ષિણ ગુજરાત છે એની અંદર ઓર્ગેનિક યુનિવર્સિટી આખી ઊભી થાય છે અને ગુજરાતના ખેડૂતોને અત્યારે આપણે બજેટ બી જોયું હશે આપણે કે સ્પેશિયલ સજીવ ખેતી માટેના બજેટો હવે ફાળવવામાં આવે છે અને ખેડૂતોને સ્પેશિયલ જે બે હજાર બાવીસ સુધી ખેડૂતોની આવક ડબલ કઈ રીતના કરી શકાય એના માટે પ્રધાનમંત્રીની યોજનાઓ છે બધી યોજનાઓ અમલમાં આવી રહી છે અને આવનારું ભવિષ્ય ખેડૂતોનું હશે કારણ કે ખેડૂત મિત્રો આજે આપણે તમે વિચારો કે આજે તમને એન્ડ્રોઈડ મોબાઈલ વગર ચાલી શકે છે બરાબર છે પણ જમ્યા વગર કોઈને દુનિયામાં કોઈને બી ચાલવાનું નથી અને ભારતની ભૌગોલિક પરિસ્થિતિ એક એવી છે કે જેમાં કોઈ બી ફ્રૂટ લઈ લો તમે શાકભાજી લઈ લો બધા જ પ્રકારના શાકભાજી કઠોળ છે ઘઉં છે એ બધા જ આપણા અન્નના ઉત્પાદનો લઈ લો એ બધા જ ઉત્પાદનો આપણા દેશમાં થઈ શકે છે જ્યારે તમે બીજા દેશોની અંદર જુઓ તો માત્ર એકથી બે જ શાકભાજી પાકો છે કાં તો ધાન્ય પાકો છે એ માત્ર માત્ર એક બી એકથી બે થાય છે તો આપણા ભારત દેશ દેશની અંદર એટલી બધી વિશાળતા છે એટલી બધી ઓપોર્ચ્યુનિટીઝ છે કે જેના કારણે ભવિષ્યમાં તમે સજીવ ખેતી કરીને કોઈ બી પેદાશ છે એનું મૂલ્યવર્ધન કરીને એક્સપોર્ટ કરશો તો સારામાં સારા તમને ભાવ મળશે અને ગુજરાતની અંદર અને ભારતની અંદર એમેઝોનના માધ્યમથી કે ઓનલાઈનના કોઈ બી માધ્યમથી તમે પોતાની પ્રોડક્ટ છે ઓનલાઈન વેચી શકો છો ફેસબુકના માધ્યમથી કારણ કે જ્ઞાન વિજ્ઞાન અને ટેકનોલોજીનો છે કારણ કે હવે ગ્રાહક છે ડાયરેક્ટ ખેડૂતો સુધી જવા માંગે છે કારણ કે હવે ગ્રાહકને છે ઝેરી વસ્તુ નથી ખાવી તો હવે સારામાં સારું તમે ઓર્ગેનિક

જો વાત કરવામાં આવે તો ઓર્ગેનિકની ડિમાન્ડ વધી રહી છે ફરી એકવાર હરેશભાઈ એક મહત્વનો સવાલ એ છે કે આજે કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં અને આદિવાસી વિસ્તારોમાં જોવા મળે છે કે જે ખેડૂતો છે તે હવે વર્મી કમ્પોસ્ટ તરફથી પણ વળ્યા છે અળસિયાના ખાતરનો વધુને વધુ ઉપયોગ પણ કરતા થયા છે પોતાની જમીનમાં પણ કરે છે અને તેનું વેચાણ પણ કરે છે તો આજે ઓર્ગેનિકમાં વાત કરીએ ત્યારે આ જે વર્મી કમ્પોસ્ટ છે તેનાથી ખાસ કરીને શું ફાયદો થાય ખેડૂતને આપણે જો સજીવ ખેતી કરતા હોય તો સજીવ ખેતીની અંદર કોઈ રાસાયણિક આપણે એનો ઉપયોગ કરતા નથી પરંતુ જ્યારે આપણે સજીવ ખેતી કરવા માટે જઈએ છીએ ત્યારે આપણી જોડે માત્ર બે વિકલ્પ છે એક છે છાણિયું ખાતર અને એક છે વર્મી કમ્પોસ્ટ બીજા બી કમ્પોસ્ટ ખાતર બનાવી શકાય છે પણ મેન બે પર્યાય છે આપણે વર્મી કમ્પોસ્ટની વાત કરીએ તો વર્મી કમ્પોસ્ટ દ્વારા તમને બે ખાતર તૈયાર થાય છે એક છે પ્રવાહી ખાતર છે અને એક છાણિયું ખાતર છે એની પ્રવાહી જે વર્મી કમ્પોસ્ટ જેને કહીએ વર્મી કમ્પોસ્ટ છે ખાતર સ્વરૂપે આપણે ચાની ભૂખી જેવું એક ખાતર તૈયાર થાય છે એ આપણને મળે છે એ આપણે એક એકરે છે ને લગભગ દસથી પંદર બેગ તમે નાખી શકો છો અને એ ના કરવું હોય તમારે તો વર્મી વોશ જે નીકળે એ એક એકરે પાંચ લીટર લેખે જો તમે એને ઉપરથી છંટકાવથી વર્મી વોશ મોટા મોટાભાગના આત્મા પ્રોજેક્ટની અંદર અને ગુજરાત ગવર્મેન્ટની યોજનાઓ ચાલે છે એની અંદર વર્મી બેડ આપવામાં આવે છે એ બેડની અંદર એક ટનની કેપેસિટી હોય છે એક ટનની કેપેસિટીની અંદર જે તમારે ખેતરમાંથી નીકળતો કચરો તો આપણે જે અત્યારે પાનખરની સિઝન ગઈ તો લીમડાના પત્તા છે લીંબોડી છે કે જે બી વસ્તુ છે એની અંદર થર કરવા આપણે આજ આગળ ચર્ચાને રાખીશું એ કોલર આપણી સાથે ગયા છે જોડાયા છે સ્વાગત છે આપનો સવાલ પૂછો હા ચાલો આપનો પ્રશ્ન પૂછો સવાલ પૂછો આપનો હેલો હા આપનું નામ જણાવશો આપનું નામ પરસોતમ ભાઈ છે ભાઈ કનેરિયા મણાવદર આપનો પ્રશ્ન શું છે આપનો પ્રશ્ન લીંબુડી નું આવે કે તો એની મે અંદર ઓર્ગોનાઇઝ કેટી કરવી તો શું કરું જી જી યસ જો મીઠી લીમડી હોય તો મીઠી લીમડીની અંદર ઓર્ગેનિક ફાર્મિંગ કરવું હોય તો ભવિષ્યમાં સારામાં સારા સ્કોપ છે કારણ કે આ જે મીઠી લીમડી છે એ સ્વાસ્થ્ય માટે બી એટલું સારું છે અને જો એનું મૂલ્યવર્ધન કરવામાં આવે કે સપોઝ આપણે લીમડાના પત્તા મીઠી લીમડીની વાત છે એની વાત કરીએ છીએ આપણે કે મીઠી લીમડી આપણે વઘાનની અંદર ત્રણથી ચાર પાના એના નાખીએ છીએ જેના કારણે તમને હાર્ટ એટેક આવવાના પ્રોબ્લેમ ભવિષ્યમાં રહેતા નથી તો એક તો હેલ્થના રિલેટેડ બી એનું મહત્ત્વ છે બીજું છે કે એના જે વેચાય છે એ કિલો પર વેચાય છે તો ખેડૂતોને મહત્તમ એમાંથી લાભ મળે છે તો એની અંદર તમે જો મીઠી લીમડીનું વાવેતર કર્યું હોય તો એમાં જૈવિક ખાતરો જે આવે પ્રવાહી તમે એગ્રી ક્લિનિક ને એગ્રી બિઝનેસ સેન્ટર ઉપર જતા રહો દરેક તાલુકા પ્લેસ ઉપર ગુજરાતના એગ્રો સર્વિસ સેન્ટરો આવેલા હોય છે ત્યાંથી તમને એ સોથી સવા સો રૂપિયાની અંદર જૈવિક ખાતરો પ્રવાહી સ્વરૂપમાં મળે છે એનો તમે એ ડ્રીપ દ્વારા બી આપી શકો છો અને ડ્રીપમાંથી ના આપવું હોય તો જે આપણે વર્મી કમ્પોસ્ટની જે વાત કરતા હતા નેહલભાઈ તો વર્મી કમ્પોસ્ટ બી તમને ત્યાંથી અવેલેબલ હોય છે અને કોઈ બી ઓર્ગેનિક મેન્યુઅર છે એ તમે લઈને એની અંદર મીઠી લીમડીની અંદર નાખી શકો છો બિલકુલ સવાલ એ થાય કે જો વાત કરવામાં આવે તો ખાસ કરીને ખેડૂતો માટે કયા કયા પ્રકારની સુવિધાઓ પ્રાપ્ત હોય છે આપણે એગ્રો મોલની વાત કરીએ કે આપણે પહેલા વાત કરીએ કે જ્ઞાન વિજ્ઞાન અને ટેકનોલોજીની સદી છે તો ખેડૂતોને એક જ જગ્યાએથી ને એક જ માધ્યમથી બધી જ સર્વિસીસ પ્રોવાઈડ થાય કમ્પ્લીટ ઓર્ગેનિક સોલ્યુશન્સ જે ગુજરાત સરકારનું છે અને માન્ય શ્રી મુખ્યમંત્રીનું જે બે હજાર બાવીસમાં ખેડૂતોની આવક ડબલ કઈ રીતના કરી શકાય એના મુદ્દે જે કાર્યક્રમ છે કે એક એગ્રોમોલ એવો હોવો જોઈએ કે ખેડૂતોને જે બી પ્રશ્નોનું સોલ્યુશન છે એક જ માધ્યમથી મળી રહે ડીલરોને એવા ટ્રેન કરવા કે જેના દ્વારા ખેડૂતોના જે સજીવ ખેતીના જે જે બી પ્રોબ્લેમ છે એનું નિરાકરણ એક જ જગ્યાએથી મળી રહે એમને આપણે જેમ નેહલભાઈ કહીએ ને કે બીજથી લઈને અને ઉત્પાદન સુધી વેચાણ સુધીની જો માર્ગદર્શન જો સલાહનું જે જરૂર હોય તો એ ડાયરેક્ટ ઓનલાઈન બી જોઈ શકે છે અને ગમે ત્યારે એ એગ્રો મોલની અંદર જાય કોઈ બી ડીલર છે એગ્રો સર્વિસ સેન્ટર છે ત્યાં જઈને એનું જે બી સોલ્યુશન છે એ ત્યાં લઈ શકે છે બહુ સ્પષ્ટ છે કે ઇન્ફોર્મેશન થી લઈને ઇમ્પ્લિમેન્ટેશન સુધીની તમામ પ્રકારની જે સેવા છે તે એગ્રો મોલ મળતી હોય છે ત્યારે ચોક્કસથી ખેડૂતોએ તેનો લાભ લેવો જ જોઈએ કારણ કે વડાપ્રધાનનું પણ સ્વપ્ન છે કે ખેડૂતોની આવક 2022 સુધી માં બમણી કરવી ત્યારે હરીશભાઈ પટેલ આપણી સાથે આજ મુદ્દે આગળ પણ આપણી સાથે વાત કરશે સજીવ ખેતીના કેટલાક મહત્વપૂર્ણ પાસા કહેશે મળીએ આ નાનકડા બ્રેક બાદ દર્શક મિત્રો ફરી એકવાર આપનું સ્વાગત છે બ્રેક બાદ મહત્વપૂર્ણ છે કે આપણે સજીવ ખેતીની વાત કરી રહ્યા છે સજીવ ખેતી આ જે શબ્દ છે તેમાં જ સજીવની વાત આવી જાય છે એટલે કે જીવની વાત આવી જાય છે એક જીવ બીજા જીવનું કલ્યાણ કઈ રીતે કરી શકે એનું આનાથી ઉત્તમ ઉદાહરણ બીજું કોઈ પણ ના હોઈ શકે કારણ કે આફ્ટર ઓલ જ્યારે પણ રાસાયણિકની વાત કરીએ છીએ તે રસાયણોથી બનાવવામાં આવે છે જ્યારે આ ખાતર એવું છે કે જે એક જીવ બીજા જીવને મદદ કરી શકાય તેવી સીધી જ પદ્ધતિ પછી એ છાણિયા ખાતરની વાત વાત હોય કે પછી આપણે વાત કરીએ છીએ વર્મી કમ્પોસ્ટની એટલે કે અળસિયાના ખાતરની ફરી એકવાર હરેશભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે ચર્ચાનો દોર આગળ વધારીએ હરેશભાઈ મહત્વપૂર્ણ છે કે કદાચ આ જ મુદ્દાને ધ્યાનમાં લઈને જે યુરિયાની અછત હતી તેને પણ ધ્યાનમાં લઈને જો વાત કરવામાં આવે તો લીંબોળીના તિલનું જે લીપણ છે તે પણ હવે કરવામાં આવે છે ખાસ કરીને યુરિયા ખાતર ઉપર કે જેથી ફેક્ટરી તેનો ઉપયોગ કે દુરુપયોગ ના કરે અને ખેડૂતને જરૂર છે તેટલું જ મળે અને જમીનમાં જેટલી જરૂર છે એટલું જ એ ખાતર ઉતરશે શું કહેશો યસ જે તમે વાત કરી ખૂબ જ સુંદર વાત કરી કે પહેલાં જે યુરિયા છે જેટલું ખેતરમાં ના વપરાય એના કરતાં ઇન્ડસ્ટ્રીયલ પ્લાયવુડ બનાવવામાં એને કોટિંગ કરવામાં દરેક ઇન્ડસ્ટ્રીયલ ઉપયોગ થતો હતો તો એને પ્રધાનમંત્રીશ્રીએ બંધ કરી અને એક નીમ કોટેડ યુરિયા માર્કેટની અંદર લોન્ચ કર્યું અને અત્યારે જે ઇન્ડસ્ટ્રીઅલમાં જે ઉપયોગ થતો હતો એ સદંતર બંધ થઈ અને ખેતરમાં બી એનો છે ને પચાસ ટકા વ્યય થઈ જતો હતો તો એને બંધ કરીને ડાયરેક્ટલી એ નીમખોટેડ યુરિયા નાખવામાં આવે છે પણ આપણે સજીવ ખેતીમાં યુરિયા નાખવાનું જ નથી એ પહેલી વસ્તુ છે કારણ કે સજીવ ખેતીનો આપણો સિદ્ધાંત છે કે મન વચનને કર્મથી મનથી આપણે સ્ટ્રોંગ બનવાનું છે કે ગમે તેટલા આપણે

વચન એટલે કે બીજા ખેડૂતોને આપણે શું છે એકબીજાના ખેડૂતો નેગેટિવ કરે છે કે આજે હું સજીવ ખેતી કરું છું તો બીજા ખેડૂતને હું કહીશ કે ગર્વથી આમાં ગુજરાતની અંદર પંદર હજાર ખેડૂતો એવા છે કે જે સજીવ ખેતી માટે તૈયાર થયા છે અને ભવિષ્યનો રાહ સોનેરી છે એમના માટેનો પણ શું છે એક ખેડૂતને નુકસાન થયું હોય તો બીજા ખેડૂતોને એવું કોમ્યુનિકેટ કરે કે ભાઈ મને નુકસાન થયું છે તમે ના કરો તો સારું છે જેમ ભવિષ્યમાં તમે જોયું હશે કે ગ્રીનહાઉસ એટલા બધા ખેડૂતોએ બનાવી દીધા કારણ કે એક ખેડૂત છે પિસ્તાલીસ લાખ પોતાના મકાનની અંદર ખર્ચો ના કરે એ માત્ર ગ્રીન હાઉસની અંદર ખર્ચો કરે છે અને પછી બધા જ ખેડૂતો દેવાદાર બને છે અને પછી ખે સરકાર તરફ કરે કે આપણે શું છે પેલું પ્રોપર એનું નોલેજ લેવું પડશે જ્ઞાન હોવું જરૂરી છે કે તમને સંપૂર્ણ જે જૈવિક ખેતી કરો છો તો જૈવિક ખેતી માટેને શું શું એ નાખવાનું છે પછી એનું લાઇસન્સ કઈ રીતના લેવાનું છે એની પ્રોસેસ શું છે એ સંપૂર્ણ માર્ગદર્શન લઈ અને પછી તમે કરશો તો સોય સો ટકા તમે પ્રોફિટેબિલિટી થશે આજે અમે ખેડૂતોને કહીએ છીએ કે તમે જે બી ખેતી કરો છો એને તમે ધંધાની દ્રષ્ટિએ જુઓ કે આજે હું પાંચ રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કરીશ તો ભવિષ્યની અંદર મને કેટલા રૂપિયા મળશે એક તો જમીનનું સ્વાસ્થ્ય સારું થશે બરોબર છે આપણા બાળકો જે ખાશે કારણ કે આ આની સાથે સંલગ્ન આપણે પશુપાલનનો બિઝનેસ પશુપાલન એટલે જર્સી ગાયો એચએફ ગાયોની આપણે વાત નથી કરતા આપણે દેશી ગાયો જેને કાંકરેજ ગાય ગીર ગાય છે એના સંવર્ધનથી આપણા બાળકો બી એની બુદ્ધિશક્તિ વધશે બરાબર છે અને સાથે સાથે આપણું આખું જે લાઈફ સાઇકલ છે એ બધાને કે જમીનને નુકસાન ના થાય પર્યાવરણને નુકસાન ના થાય આપણે જીવંત વાળ બનાવવાની છે એ બધાને નુકસાન કર્યા વગરની જે ખેતી છે એને આપણે સજીવ ખેતીનું માધ્યમ છે જે મન વચનને કર્મથી કર્મથી આપણે કર્મ કરીએ તો એની અંદર જે બી આપણે રાખ નાખવાના છે રાસાયણિક ખાતરો રાસાયણિક ખાતરની બદલે આપણે જૈવિક ખાતરો નાખવાના છે કારણ કે રાસાયણિક ખાતર બિલકુલ આની અંદર ઉપયોગ નથી કરવાનો બાજુનો કોઈ ખેડૂત વાપરતો હોય રાસાયણિક ખાતર તો એમને નમ્ર નિવેદનથી વાત કરવાની છે કે ભાઈ આજે હું તમને એક બીજી એક વસ્તુ વાત કરવી છે કે અઢારમી ને ઓગણીસમી સદીના એક સાયન્ટિસ્ટ થઈ ગયા સર જગદીશચંદ્ર બોઝ અને એમને સિદ્ધ કર્યું હતું કે છોડની અંદર ભગવાન છે આજે હા જીવ હોય છે તો અત્યારે કોઈને તમે વૈજ્ઞાનિકને પૂછો કાં તો કોઈ કોઈ બી ખેડૂતને તમે પૂછો તો તમને કહેશે કે આ વસ્તુ હોઈ જ ના શકે પણ ઓગણીસમી સદીનું રિસર્ચ થઈ ગયેલું છે એને તમે ગૂગલ ઉપર સર્ચ કરીને જોઈ શકો છો કે

કારણ કે ખેડૂતો સુધી સાચી માહિતી સાચું માર્ગદર્શન આપવા માટે અમે લોકો બેઠેલા છીએ પણ જ્યારે અમે જ પોતાનો સ્વાર્થ જોઈએ છે આની અંદર કે ખેડૂતોનું જે થવું હોય થાય પણ અમારું સારું થવું જોઈએ આવા કેટલાક નર્સરી જે કરી છે સીડલેસ લીંબુની વાત કરીએ આજે તમે કોઈ બી જગ્યાએ સર્ચ કરી જોજો કે ભાઈ મારે પાંચ એકરની હું સીડલેસ લીંબુ વાવું છું અને ભવિષ્યમાં તમે વેપારીને પૂછી લો કે હું સીડલેસ લીંબુ કરું તો તમે લેશો બીજ વગરના લીંબુ જેને આપણે દેશી ભાષામાં કહીએ તો તમે વેપારીને પૂછો તો વેપારી ના કહેશે કારણ કે એની લાઈફ બહુ ઓછા દિવસની છે એ ત્રણ ચાર દિવસમાં બગડી જાય છે ભલે એની ડિમાન્ડ એનું ઉત્પાદન સારામાં સારું મળે છે તો મારું ખેડૂત મિત્ર અને વિનોદભાઈને નમ્ર નિવેદન છે કે તમે સીડલેસ લીંબુ ના કરો પણ સીડલેસ લીંબુ સિવાય જે આપણે રેગ્યુલર જે ભારત સરકારની જે સંશોધન કરેલી જાતો છે તમે આનંદ કૃષિ યુનિવર્સિટીમાં તપાસ કરો ત્યાં તમને પાંચ થી છ રૂપિયા છોડ મળી જાય છે જ્યારે તમે સીડલેસ લીંબુનો છોડ લેવા જાઓ છો તો એકસો થી લઈને સાઠ રૂપિયા માર્કેટમાં લેતા હોય છે પણ એની ભવિષ્યમાં ડિમાન્ડ નથી જેમ મિલિયા દુબિયા થયું વચ્ચે જે આપણે ટેમ્પરરી આપણે કહી શકાય બિલકુલ આગળ વાત કરીશું અને એક કોલર આપણી સાથે જોડાયા છે મધુભાઈ મધુભાઈ આપણો પ્રશ્ન પૂછો

જીવામૃત બનાવીએ છીએ એની અંદર જે જે વસ્તુ નાખીએ છીએ એની પાછળનું સ્પેસિફિક લોજિક છે અને આપણા બાપ દાદા વર્ષો પહેલાં એ વસ્તુ નાખતા હતા જેને જીવામૃત જેને અમૃત રસ જેને કહીએ કે કે જેમ માતાનું ધાવણ જે છે બાળકને પૌષ્ટિકતા આપે છે એમ વડલા નીચેની માટીનું રીઝન શું છે આજે તમે એઝેટોબેક્ટર નાખો ફોસ્ફેટ સોલબ્લાઇઝિંગ બેક્ટેરિયા નાખો કે પોટાશમોબ્લાઇઝિંગ બેક્ટેરિયા નાખો એની અંદર માત્રને માત્ર એક જ બેક્ટેરિયા છે મોટાભાઈ વડલા નીચેની માટી તમને ફ્રીમાં મળવાની છે તમે એઝોટોબેક્ટેર ફોર્સેમ બેક્ટેરિયા પોટાસબિલાઇઝિંગ બેક્ટેરિયા લેવા જશો તો એકસો પચીસ રૂપિયાથી લઈને સડી ચારસો રૂપિયા લીટર તમને મળશે આપણે આજે એવું સોલ્યુશન સજીવ ખેતીના માધ્યમથી એવું સોલ્યુશન તમને આપવા માટે જઈ રહ્યા છે કે વડલા નીચેની માટી પીપળા નીચેની માટી તમે લેશો કાં તો તમારી જે સેઢાપાડાની જે માટી છે કે જેને આપણે કુવારી માટી કહીએ એ જગ્યાએ કારણ કે વડલો છે પીપળો છે એ ચોવીસ કલાક ઓક્સિજન લે છે અને ઓક્સિજન લેવાથી એમાં કરોડો બેક્ટેરિયા હોય છે કરોડો પ્રકારના બેક્ટેરિયા હોવાના કારણે જે તમે ગોળ નાખો છો છાસ નાખો છો એ બધી વસ્તુનું ફર્મન્ટેશન થાય છે અને એ કેમેલમાં દસ કરોડથી લઈને ચાલીસ કરોડ સુધીના બેક્ટેરિયા એ કેમેલમાં એ ડેવલપ થાય છે અંદર એટલે તમે એ સિવાય વડલા નીચેની જે માટી છે એ તમે નાખો સોથી બસો ગ્રામ કાં તો પાંચસો ગ્રામ તમે નાખો અને પ્લસ એની અંદર તમે બેક્ટેર છે કે કોઈ બી ડીકમ્પોઝિંગ બેક્ટેરિયા છે એની અંદર નાખશો તો તમે સોનામાં સુગંધ પડશે ખેતી કરવા માટે બહુ તકલીફ પડે છે નાથાભાઈ મુખ્ય સમસ્યા આપણને કઈ નડે છે ઓર્ગેનિક ખેતી કરો ત્યારે મુખ્ય એ નડે છે કે આ કોઈ વસ્તુ આપડે કોઈ મૂલ્યનંદ થતું આ સમાજ ને મૂલ્યન થતું નથી તમે સારું ખવો તો એનો ભાવ પૂરો મળે તો મળે અને કદાચ એ પ્રશ્ન ને લઈને નાથાભાઈ ચિંતિત છે બહુ વ્યાજબી છે શું કેશો યસ ભારત સરકાર ગુજરાત સરકાર આ બાબતે પ્રયાસ કરી રહી છે કારણ કે એક વસ્તુ તમે વિચારો નાથાભાઈ નો પ્રશ્ન ખૂબ જ અગત્યનો છે હૃદય બોલી રહ્યું છે માત્ર નાથાભાઈનો પ્રશ્ન નથી બરોબર છે પણ આજે ખેડૂતો એ જ્યારે ગવર્મેન્ટ છે એના માટેના પ્રયાસો કરી રહ્યા છે હું તમને એક દાખલો આપું છું એક ટ્રેનને વળાંક લેવાનો હોય અને એક સ્કૂટરને વળાંક લેવાનો હોય ટ્રેનને વળાંક લેતા એક ગવર્મેન્ટ છે એ ટ્રેન છે કે એને વળાંક લેતા લાંબો ટર્ન લેવો પડે પણ અત્યારે આપણે ખેડૂતોને તૈયાર કરવા છે ખેડૂતોને માનસિક રીતે તૈયાર કરવા છે અને માર્કેટમાં બીજા ખેડૂતો સંજયભાઈ આઠસો રૂપિયા મન આજુબાજુના ડોક્ટરો છે વડાલી છે ઈડર છે કે નોર્થ ગુજરાત એરિયા લઈ લો એ પોતે વોટ્સએપમાં માર્કેટિંગ કરે છે ફેસબુકમાં માર્કેટિંગ કરે છે અને હા યસ અને એ આઠસો રૂપિયા પોતે વેચે છે તો એ રીતે જાતે માર્કેટિંગ કરતા શીખો અને